પીએમ મોદીએ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે અમદાવાદમાં નારી શક્તિ વંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને કહ્યું કે મેં રક્ષાબંધનની ગિફ્ટ પહેલાથી જ તૈયાર રાખી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર જ નારી શક્તિ વંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 33% મહિલા અનામત જાહેર કર્યા પછી તેઓ પહેલીવાર ગુજરાત આવી રહ્યા હોવાથી મહિલાઓ દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ખાતે વડાપ્રધાન મોદીએ મહિલાઓને સંબોધતા કહ્યું કે આજે મહિલા અનામતનું સપનું સાકાર થયું છે. વિધાનસભાથી લોકસભા સુધી મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાની મોદીની ગેરંટી છે. રક્ષાબંધન પર ઘણી બહેનોએ મને રાખડી મોકલી હતી, જેમના માટે આ બિલ સ્વરૂપે ભેટ પહેલાથી તૈયાર રાખવામાં આવી હતી. આપને રક્ષાબંધન પર મુજે ઢેર સારી રાખિયા ભેજી હતી और हमारे यहाँ जब राखी मिलती है तो भाई की तरफ से गिफ्ट देने का भी रिवाज है. आज मैं ये कह सकता हूं कि नारी शक्ति वंदन अधिनियम पूरे देश की मेरी माताओं बहनों के लिए एक बहुत बड़ा उपहार है. तो पीएम मोदी ना हस्ते गुजरात में भाजपा कार्यकरों ने मळ्यो नवो खेत. ખેસની એક તરફ કમળ અને બીજી તરફ પીએમ મોદીનો ફોટો રખાયો છે. પીએમ મોદીના હસ્તે ભાજપનો નવો ખેસ લોન્ચ કરવામાં આવ્યો છે. આ અંગે પહેલાથી જ તૈયારીઓ ચાલી રહી હતી. લોકસભા ચૂંટણીમાં વ્યસ્ત ગુજરાત ભાજપે પ્રજા વચ્ચે જવા માટે અનેક નવી વ્યૂહરચના બનાવી છે, જેમાં નવા ખેસની પણ તૈયારીઓ કરાઈ હતી, જેને આજે પીએમ મોદીના હસ્તે લોન્ચ કરવામાં આવ્યો છે. નવા ખેસની વાત કરીએ તો તેમાં એક બાજુ પાર્ટીનું ચિહ્ન કમળ અંકિત કરાયેલું છે, તો બીજી બાજુ પીએમ મોદીનો ફોટો રાખવામાં આવ્યો છે. પ્રદેશ પ્રમુખ પાટીલે તમામ કાર્યકર્તાઓની સાથે અપીલ પણ કરી છે કે એકવાર નવો કેસ લોન્ચ થાય ત્યારબાદ જ્યારે પણ જાહેર કાર્યક્રમમાં જવાનું થાય ત્યારે નવા કેસનો જ ઉપયોગ કરવામાં આવે. સાથે પાટીલે એ પણ કહ્યું કે ગુજરાતમાં તમામ કાર્યકર્તાઓ સુધી નવો કેસ પહોંચે તેવી તૈયારીઓ કરાઈ છે, જે માટે મોટી સંખ્યામાં નવા કેસની પ્રિન્ટિંગના ઓર્ડર પણ અપાઈ ચૂક્યા છે. નોંધનીય છે કે ચૂંટણીના પ્રચારમાં ભારતીય જનતા પાર્ટી કંઈક નવું કરવા માટે પણ જાણીતી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયે ભાજપની ટોપી ખૂબ જ પ્રચલિત થઈ હતી, ત્યારે આ વખતે પીએમ મોદીના પ્રિન્ટ સાથેનો કેસ પણ એટલું જ પ્રચલિત થશે તેવો પ્રદેશ ભાજપે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રામ મંદિરના નિર્માણના ઇંતજારનો હવે અંત આવ્યો છે. પ્રતિષ્ઠા મહોત્સવની તારીખની જાહેરાત કરવામાં આવી છે અને પીએમ મોદી પણ કાર્યક્રમમાં હાજરી આપશે. અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું છે કે 3 માળના રામ મંદિરના ભોંયતળિયાનું નિર્માણ ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે અને 22 જાન્યુઆરીએ અભિષેક સમારોહ યોજાશે. રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્રદાસજી મહારાજે જણાવ્યું કે 15 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી ધાર્મિક વિધિઓ યોજાશે. અમારા તરફથી પીએમઓને પત્ર લખવામાં આવ્યો હતો અને તેનો જવાબ પણ મળ્યો છે. હવે નક્કી થયું છે કે જો વડાપ્રધાન મોદી 22મીએ અયોધ્યા આવશે તો પ્રાણ પ્રતિષ્ઠા 22મીએ જ થશે. આ કાર્યક્રમ માટે વધુ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. નૃપેન્દ્ર મિશ્રાએ એમ પણ કહ્યું હતું કે મંદિરના શિખર પર સ્થાપિત કરવામાં આવનાર એક ઉપકરણની ડિઝાઇન તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે, જેના દ્વારા દર રામનવમીના દિવસે ગર્ભગૃહમાં દેવતાના કપાળ પર સૂર્યના કિરણો એક ક્ષણ માટે પડે છે. આપણે જણાવી દઈએ કે 2019ના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં વિવાદિત સ્થળ પર ટ્રસ્ટ દ્વારા રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો કર્યો હતો. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થતા ખેડૂતોમાં હરખની હેલી છે. સુકાઈ રહેલા પાકને નવજીવન મળતા ખેડૂતોની દિવાળી સુધરવાની આશા છે. રાજ્યમાં પાછલા 4 દિવસથી મેઘમહેર થઈ રહી છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં મંગળવારે બપોર બાદ મેઘરાજાની પધરામણી થઈ. અરવલ્લી, સાબરકાંઠા, પાટણ અને ગાંધીનગર સહિતના જિલ્લામાં મેઘમહેર જોવા મળી. ગાંધીનગર શહેરમાં ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો, તો પાટણ જિલ્લાના શહેર અને ગ્રામ્ય પંથકમાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો, તો સાબરકાંઠાના પોશીના પંથકમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી. લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થતા ખેડૂતોના પાકને નવજીવન મળ્યું. અરવલ્લી જિલ્લામાં નાના વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી થતા જગતનો તાક ખુશખુશાલ જોવા મળ્યો. અરવલ્લી જિલ્લામાં અસહ્ય ગરમી અને બફારા વચ્ચે બપોર બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડાસા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામતા સુકાઈ રહેલા પાકને નવજીવન મળ્યું હતું. આ તરફ ભિલોડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ ઝાપટું આવતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો, તો ભિલોડાના શહેરીજનોએ ગરમીમાંથી આંશિક રાહત મેળવી.
જ્યારે મેઘરાજમાં મોડે મોડે મેઘરાજાએ મહેર કરી ખરી। આ તરફ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પાછલા એક અઠવાડિયાથી મેઘરાજા પોતાનું હેત વરસાવી રહ્યા છે। સતત વરસી રહેલા વરસાદને કારણે જગતનું તાત આનંદિત જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્ર પંથકમાં સતત ચોથા દિવસે મેઘાવી માહોલ જોવા મળ્યો। સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં મેઘમહેર થઈ રહી છે તો અમરેલી પંથકમાં એક અઠવાડિયાથી મેઘો હેત વરસાવી રહ્યો છે। ત્યારે મંગળવારે પણ અમરેલીના ખાંભાગીરના ગ્રામ્ય પંથકોમાં અનરાધાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદને પગલે લાસા ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યું, જ્યારે ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં 2 ઇંચથી વધારે વરસાદ વરસતા નદી નાળા છલકાયા। તો તાલાલાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ વરસ્યો, જ્યારે ગીર વિઠલપર સહિતના વિસ્તારોમાં 2 ઇંચથી વધારે વરસાદ વરસતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી। રાજકોટ શહેર અને જિલ્લાના કેટલાક ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો। ભારે બફારા બાદ રાજકોટ શહેરમાં મેઘરાજાનું આગમન થતાં લોકોએ ગરમીમાંથી આંશિક રાહત મેળવી તો ગ્રામ્ય પંથકમાં પણ વરસાદે મહેર કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। તો કચ્છના રાપરમાં બપોર બાદ મેઘમહેર થઈ। સામાન્ય વરસાદમાં રાપરના મુખ્ય માર્ગો પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। આમ સૌરાષ્ટ્ર પંથકમાં અઠવાડિયાથી વરસતા વરસાદે ખેડૂતોને ખુશ કરી દીધા છે। હવે ધીરે ધીરે ચોમાસું વિદાય લઈ રહ્યું છે, પરંતુ જતા જતા પણ મેઘરાજા ભીંજાવી રહ્યા છે। આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે। હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ ગુજરાતમાં 5 દિવસ કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરી હતી, જેમાં તેમણે હવામાન અંગે આગાહી કરતા જણાવ્યું કે વરસાદી ટર્ફ હોવાથી છૂટોછવાયો વરસાદ નોંધાઈ શકે છે। આગામી 5 દિવસ રાજ્યમાં હળવા વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં સુરત ભરૂચમાં સામાન્ય વરસાદ રહેવાનો છે, જ્યારે કચ્છ અમરેલી ગીર સોમનાથમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે। તો બનાસકાંઠા સાબરકાંઠામાં પણ હળવો વરસાદ પડશે। આ સાથે જ અમદાવાદ ગાંધીનગર સહિત સૌરાષ્ટ્રમાં થંડર સ્ટોર્મ પણ થઈ શકે છે। 27મીએ નર્મદા તાપી જિલ્લામાં 2 દિવસ ભારે વરસાદની આગાહી છે। 28 સપ્ટેમ્બરે ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે। अगले 5 दिन में गुजरात में बारिश थोड़ा बहुत रहेगा, लेकिन छुटपुट रेन होने का संभावना है, ज़्यादा रेन होने का ज़्यादा संभावना नहीं है। लेकिन आज यानी अगले 24 आवर्स में हो सकता है कहीं का जगह में आइसोलेटेड प्लेसेस में हेवी रेन हो सकता है। वडोदरा ની MS યુનિવર્સિટી માં ફરી નમાઝ પઢવાનો વિડિયો સામે આવ્યો છે। કોમર્સ ફેકલ્ટી માં શિવ મંદિર નજીક નમાઝનો વિડિયો વાયરલ થતા વિવાદ પણ સર્જાયો છે। વડોદરા શહેરની MS યુનિવર્સિટીમાં ફરી એકવાર જાહેરમાં નમાઝ પડતો વિડિયો વાયરલ થયો હતો, જેના પગલે યુનિવર્સિટી સત્તાધીશો દોડતા થઈ ગયા। કોમર્સ ફેકલ્ટીની સામે ભગવાન શિવજીના મંદિર પાસે જાહેરમાં 3 વિદ્યાર્થી નમાઝ પડતા હોવાનો વિડિયો વાયરલ થતાં ફરીથી વિવાદ છેડાયો છે, ત્યારે કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો। યુનિવર્સિટીમાં નમાઝ અદા કરનાર સામે પગલાં લેવા માટે માંગ કરાઈ છે। આ વિડિયો સામે આવતા વિજિલન્સ અને સિક્યુરિટી સામે પણ સવાલો ઊભા થયા છે। અગાઉ પણ નમાઝના મુદ્દે અનેક વિડિયો સામે આવ્યા છે અને વિવાદો પણ થઈ ચૂક્યા છે। પીઆરઓનું કહેવું છે કે અગાઉ વિવાદ થયો ત્યારે સમિતિ બનાવી હતી, અમે આ વિદ્યાર્થીઓને સમજાવ્યા પણ હતા। વધુમાં પીઆરઓએ જણાવ્યું કે અમે આ મુદ્દે તપાસ કરીશું। મહત્વનું છે કે ગત સાંજે 5 વાગ્યાની આસપાસનો આ વિડિયો હોવાનું સામે આવ્યું છે। આ 3 વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીના જ હોવાનું બહાર આવ્યું હતું। FY BCOMમાં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીએ જાહેરમાં નમાઝ અદા કરી હોવા છતાં ત્યાં હાજર સિક્યુરિટી અને વિજિલન્સની હાજરી પર પ્રશ્નો ઉભા થયા હતા। અમદાવાદમાં રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટે કોર્પોરેશનની ઝાટકણી કાઢી છે। કોર્ટે કહ્યું છે કે અધિકારીઓ બહાર નીકળી અને રખડતા ઢોરનો ત્રાસ જુએ। અમદાવાદમાં રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, કહ્યું હતું કે જનતા પેનિક થઈ રહી છે અને AMC નિંદ્રામાં છે। રખડતા ઢોરનો ત્રાસ અધિકારીઓ બહાર નીકળીને જુએ। સૌથી વધારે ત્રાસ સિસનપુર મણિનગર અટીરા જેવા વિસ્તારોમાં છે। AMCએ કોર્ટમાં એફિડેવિટ ફાઇલ કર્યું હતું। AMCના એફિડેવિટ પર કોર્ટે ઝાટકણી કાઢી। ગ્રાઉન્ડ રિયાલિટી અને કાગળની રિયાલિટીમાં મોટો તફાવત છે તેવી ટકોર હાઈકોર્ટે AMCને કરી હતી। તો બીજી તરફ સરકારે કહ્યું હતું કે સરકાર કાર્યવાહી કરી રહી છે, રોજના 100થી વધુ ઢોર પકડાઈ રહ્યા છે। આ સિવાય અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાને લઈને જાહેરહિતની અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ। અરજીકર્તાએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે સરકારી ઉચ્ચ અધિકારીઓના વિસ્તાર સિવાય અન્ય વિસ્તારોમાં ભારે ટ્રાફિક જોવા મળે છે, ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવામાં પોલીસ નિષ્ફળ નીવડી છે। હાઈકોર્ટે પણ ટ્રાફિક સમસ્યાને લઈને સરકારને ટકોર કરી હતી। હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે ટ્રાફિકના નિયમોનો કડકાઈથી અમલ નથી થતો, પોલીસને ટ્રાફિક નિયમનું પાલન કરાવવા જવાબદારી સોંપવામાં આવે। નાઝી સૈનિકોના અપમાન પર ટ્રુડોએ માંગી માફી,
કહ્યું કે આખા કેનેડા માટે આ શરમજનક વાત છે। વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાની સંસદમાં ભૂતપૂર્વ નાઝી સૈનિક જેરોસ્લાવ હુકાને સન્માનિત કરવા બદલ માફી માંગી છે। તેમણે કહ્યું છે કે આ માત્ર સંસદ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે એટલે કે સમગ્ર કેનેડા માટે આ શરમજનક બાબત છે। ઘટના એકદમ નિરાશાજનક છે। ટ્રુડોએ કહ્યું કે સ્પીકરે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને માફી પણ માંગી છે। જો કે કેનેડાની વિપક્ષી પાર્ટી સ્પીકરના રાજીનામાની માંગ પર અડગ છે। કેનેડાના પીએમ કાર્યાલયે માહિતી આપી છે કે નાઝી સૈનિકને કોની વિનંતી પર સંસદમાં બોલાવવામાં આવ્યો હતો તેની તેમને કોઈ જ માહિતી નથી। તો પાછળથી તપાસ કરતા એવું જાણવા મળ્યું કે હુકાને સ્પીકર એન્થોની રોટાએ બોલાવ્યા હતા। એક રિપોર્ટ અનુસાર કેનેડાની સાંસદે નાઝી સૈનિકને બે વખત સ્ટેન્ડિંગ ઓવિએશન પણ આપ્યું હતું। આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્ડિમીર ઝેલેન્સ્કી પણ સંસદમાં હાજર હતા, જેઓ યહૂદી હોવાનો દાવો કરે છે। યુદ્ધ શરૂ થયા બાદ તેઓ પ્રથમ વખત કેનેડા ગયા હતા। વિપક્ષી પાર્ટીએ કહ્યું છે કે આ મામલે સ્પીકરની માફી પૂરતી નથી। રશિયા યુક્રેન યુદ્ધ પર રશિયાના રાષ્ટ્રપતિ હંમેશા કહેતા આવ્યા છે કે અમે નાઝીવાદનો સફાયો કરવા માટે આ યુદ્ધ લડી રહ્યા છીએ। તો બે રાજ્યોની વચ્ચે ફરી ઘમાસાણ થયું છે। તમિલનાડુમાં ભારે જ પાણી છોડવા ઉપર કર્ણાટકમાં વિરોધ, બેંગલુરુમાં કલમ 144 લાગુ કરાઈ, શાળા કોલેજો પણ બંધ। તમિલનાડુમાં કાવેરી નદીનું પાણી છોડવાના વિરોધમાં કર્ણાટકમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે આ અઠવાડિયે બે બંધનું એલાન આપવામાં આવ્યું છે। પહેલો બંધ મંગળવારે એટલે કે આજે બેંગલુરુમાં અને બીજો રાજ્યવ્યાપી બંધ શુક્રવારે યોજાશે। સોમવારે કન્નડ કાર્યકર્તા વટલ નાગરાજની આગેવાની હેઠળ કન્નડ ઉક્કુટાના બેનર હેઠળ 29 સપ્ટેમ્બરે કર્ણાટક બંધની જાહેરાત કરવામાં આવી હતી। આના થોડા દિવસો પહેલા કર્ણાટક વોટર કન્ઝર્વેશન કમિટી, ખેડૂત સંગઠનોના મુખ્ય સંગઠન અને ખેડૂત નેતા કુરુબુરુ શાંતકુમારના નેતૃત્વમાં અન્ય સંગઠનોએ આજે બેંગલુરુ બંધનું આહ્વાન કર્યું હતું। કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટીએ તમિલનાડુને 15 દિવસ માટે 5,000 ક્યુસેક પાણી છોડવાનો આદેશ આપ્યો હતો। ત્યારબાદ ખેડૂત સંગઠનો અને કન્નડ સમર્થિત સંગઠનો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે। આવી સ્થિતિમાં કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ જણાવ્યું કે તેમની સરકાર દેખાવકારોને રોકશે નહીં પરંતુ શાંતિ અને વ્યવસ્થા જાળવવી જોઈએ। સીએમ સિદ્ધરમૈયાએ એમ પણ જણાવ્યું કે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દા પર સુનાવણી દરમિયાન તેની નક્કર દલીલો રજૂ કરશે। અને હવે આગળ વાત કરીએ ભાદરવી મહાકુંભના ચોથા દિવસે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું। અંબાજીમાં 3 દિવસમાં 13,32,000 યાત્રિકો મા અંબાના દર્શને ઉમટી પડ્યા। ભાદરવી મહાકુંભનો આજે ચોથો દિવસ છે। મેળાના 3 દિવસમાં માઈ ભક્તોએ ભંડારો છલકાવ્યો। અંબાજીમાં 3 દિવસમાં 13,32,032 યાત્રિકો આવ્યા। 3 દિવસમાં કુલ 92,480 યાત્રિકોએ ભોજન પ્રસાદ લીધો। આ સિવાય 6,18,680 મોહનથાળ અને 28,065 ચીકીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું। ભંડાર, ગાદી, કાઉન્ટર, ધાર્મિક કેન્દ્રમાં 74.19 લાખની આવક થઈ। અંબાજી મંદિરમાં પ્રથમ દિવસે 2.17 કરોડની આવક થઈ। 3 દિવસમાં મંદિર પરિસર પર માઈ ભક્તોએ 958 ધજાઓ ચઢાવી। તો ભાદરવી પૂનમના મેળામાં જોડાવા દૂર દૂરથી ભાવિક ભક્તો પહોંચી રહ્યા છે। લોકોમાં માના દર્શન માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાબરકાંઠાના પ્રાંતિજ, હિંમતનગર, ઈડર, વડાલી અને ખેડબ્રહ્માના હાઈવે રોડ રસ્તાઓમાં મા અંબાના જય જયકારથી રસ્તાઓ ગુંજી ઉઠ્યા છે। પદયાત્રિકોએ માનતા સાથે માના રથને સજાવ્યો છે। રથમાં મ્યુઝિક સિસ્ટમ, ડેકોરેશન કરેલી લાઇટ્સ, હેલોજન, સીસીટીવી કેમેરા, માતાજીની સુંદર ચાંદીની કે અલગ ધાતુની સ્થિત મઢેલી મૂર્તિઓ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે। ઇમરાન ખાનની મુસીબતો સતત વધી રહી છે। તેઓને જેલમાંથી જલ્દી છૂટવાના પણ હાલ કોઈ સંકેત નથી અને વિશેષ કોર્ટે તેઓને એક મોટો નિર્ણય સંભળાવ્યો છે। પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની મુશ્કેલીઓમાં ઘટાડો થવાના હાલ કોઈ સંકેત નથી। ભ્રષ્ટાચાર સહિતના વિવિધ કેસોમાં સજા કાપી રહેલા ઇમરાન ખાનની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે લંબાવવામાં આવી છે। પાકિસ્તાનની વિશેષ અદાલતે મંગળવારે સીફર કેસમાં ખાનની ન્યાયિક કસ્ટડી વધુ 14 દિવસ વધારી છે। આ સાથે તેની વહેલી રિલીઝની પણ શક્યતાઓ ઘટી ગઈ છે। પીટીઆઈ પાર્ટીના વડા ઇમરાન ખાન ગયા વર્ષે માર્ચમાં ઓફિશિયલ સિક્રેટ એક્ટના ઉલ્લંઘનમાં ધરપકડ કરાઈ અને તેના ઉપર અમેરિકામાં પાકિસ્તાન દૂતાવાસ દ્વારા મોકલવામાં આવેલા સત્તાવાર દસ્તાવેજની ગોપનીયતાનું ઉલ્લંઘન કરવાનો પણ આરોપ છે। આ 3જી વખત છે કે જ્યારે ખાનની ન્યાયિક કસ્ટડી લંબાવવામાં આવી છે। તેમની છેલ્લી 14 દિવસની અટકાયતનો સમયગાળો આજે પૂરો થયો। નોંધનીય છે કે પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે સોમવારે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને પંજાબ પ્રાંતની એટોક જેલમાંથી રાવલપિંડી શહેરમાં સ્થિત ઉચ્ચ સુરક્ષાવાળી અધિયાલ જેલમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો।